રાજ્યભરમાં આજે વિદ્યુત બોર્ડના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ સાથે વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે પાટણ અને રાધનપુરમાં પણ વિદ્યુત બોર્ડના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા રાજ્યભરમાં વિરોધ દર્શાવવામાં આવ્યો અને સાતમા પગાર પંચનો લાભ ટેકનિકલ કર્મચારીઓને જોખમ સામે રિસ્ક અલાઉન્સ આપવા સહિતના પડતર પ્રશ્નોને લઈને વિરોધ દર્શાવ્યો આ ઉપરાંત તબક્કાવાર માસ સીએલ અને વીસ નવેમ્બરથી ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી પગાર આપ્યા પછી અમારા એલાઉન્સીસ માટે અમે વારે ઘડીએ સરકારશ્રીને રજૂઆત કરેલી છે પણ અમારી કોઈ રજૂઆતો મેનેજમેન્ટ અને સરકાર શ્રી કોઈ સાંભળી નથી એના માટે અમે આંદોલનની નોટિસ આપેલી છે અમારી માંગણી સાતમા પગાર પંચ મુજબ જે એલાઉન્સોથી માંડીને ચોવીસ મુદ્દાનો કાર્યક્રમ અમે સરકાર મેનેજમેન્ટને આપેલ છે પણ એમાંથી કોઈ પ્રશ્નોનું નિરાકરણ આવેલ નથી એટલા માટે અમે આવેદનપત્રમાં બધા અમારા મુદ્દા બતાવેલા જ છે એમાં મેઇન મુદ્દામાં એલાઉન્સ કર્મચારીઓના પછી સાતમા પગાર પંચમાં જે ડિફરન્સ રહ્યા છે એ જીએસઓ પ્રમાણે સ્ટાફની ભરતી પછી ઇન્કેજમેન્ટ લીવ કે જે અમારા કર્મચારી બિલકુલ રજા ભોગવી શકતા નથી તો એ રજાના અનુસંધાનમાં અમને રોકડમાં રોકડમાં રૂપાંતર કરીને આપવામાં આવે તો આ કર્મચારીને પણ આર્થિક રીતે લાભ મળે અને અમારા કર્મચારીનું શોષણ ના થાય